नमस्ते विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 માં ભણી એમાં પ્રકરણ 11 કે જે નામ છે બીજ ગણિત ત્યાં આપણે પહોંચ્યા છીએ. તો કે આપણે અગાઉનો અભ્યાસ આંકડા અને આકારો સાથેનો હતો, આપણે સંખ્યાઓ પરની ક્રિયાઓ ગુણધર્મો વિશે શીખી ગયા છીએ. તો હવે તમને નવી વાત આવશે. હવે એમાં મેનસ્ટિક પેટર્ન એટલે કે દિવાશ્રેણી પેટર્ન આવે છે. જો પાછળ તમને દિવાશ્રેણી પેટર્ન અહીંયા આપેલી છે L ડબલ L ટ્રિપલ L તેવી રીતે કેટલી હાર ગુણ્યા શું થશે જો ઓકે
जवाब कितना आवशे 5 गुणिया a એટલે 5s बराबर। तो आ रीते બધા દાખલા આવી જ રીતે થશે। જો હવે અત્યારે હું છું તમે આ આવતા આવતા રીતે સમજાવ બધા દાખલા કે રીતે ગુણાકાર કેમ છે તમને કદાચ ન ખબર પડતી હોય તો સમજાવ। હવે અત્યારે તમે ક્લાસમાં 10 જણા છો તો મને એક વિદ્યાર્થીને 5 પેન્સિલ દેવી છે તો મને કેમ ખબર પડશે કે મને ભૂલ કેટલી જોશે? તો હું તો એમ જ કરું ને કે 1 ના 5 તો 10 ના કેટલા એટલે 10 ગુણ્યા 5 તો 50। તો સેમ ઈ જ રીત છે અહીંયા। એના પછી સાતમો કે રાધા ચોક પાવડરની મદદથી ડોટ રંગોળી એટલે ડોટને જોડીને બનાવે છે। હારમાં 8 ડોટ છે તેની રંગોળીની આર હારમાં કેટલા ડોટ હશે? પહેલા આર હાર ગુણ્યા 8 તો કેટલા થશે? 8 હાર હશે। હવે જો હાર 8 હાર હોય તો કેટલા ડોટ હશે? હવે હાર જ આપેલા છે 8 એટલે કે 8 હોય હવે હાર જ 8 હોય તો કેટલા ડોટ થશે? 8 8 64। જો 10 હાર હોય તો હવે આર ની જગ્યાએ 10 આવી ગયા, 10 હોય તો 80। જો અહીંયા તમે ખાલી હાર ની સંખ્યા 8 આપી દે એટલે કે 8 હાર થયા ગુણાકાર, અને અહીંયા હાર ની સંખ્યા 8 આપેલી છે તો 8 ગુણ્યા 8 એટલે 64। હવે અહીંયા હાર ની સંખ્યા 10 આપેલી છે એટલે 10 ગુણ્યા 8 એટલે 80। હવે 8મો સોરી આ 7મો દાખલો છે, 6ઠો અહીંયા તમે કરાવો છો, 6ઠો રહી ગયો કે એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે તો તે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકે? ઉડવાનો સમય t આપેલો છે, 1 મિનિટ ગુણ્યા t, તો 1 ગુણ્યા t કરો ખાલી t જ આવે તો કેટલો સમય આવશે? t એટલે કે કિલોમીટર કહેવાશે, કારણ કે એને શું દર્શાવે છે આપણે બરાબર 2x + 10। હવે નીચેની આકૃતિ 11.6 મારી દિવસની બોર્ડ
1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 तो केटलो केटलो वधारो थतो जाय छे बतावा 2 2